શું તમે ઇયરબડ અને ઇયરફોન વાપરો છો? અરે ઘણા બધા લોકો તેવા છે કે અમારો આ વિડીયો પણ ઇયરફોન અને ઇયરબડ ઉપર જ સાંભળતા હશે, પરંતુ આ બંને વાપરો તો થોડાક સાવધાન થઈ જજો, કારણ કે WHO મુજબ ઇયરફોન ઇયરબડને જો વધારે પડતો જ ઉપયોગ કરવામાં આવે તો બહેરાશ પણ આવી શકે છે, એટલે કે પરમેનન્ટ ડેમેજ પણ થઈ શકે છે. પણ શું આ વાત સાચી છે ખરા? એટલે કે ઇયરબડ અને ઇયરફોન વાપરવાથી કઈ રીતે બહેરાશ આવી શકે? તો આવી શકે છે, એક લિમિટ કરતાં પણ વધારે જો આનો ઉપયોગ કરવામાં આવે તો બહેરાશ આવી શકે છે. હવે એ જ જાણવા માટે કે કઈ રીતના બહેરાશ આવી શકે એટલા માટે થઈને આજનો વિડીયો પૂરો જોઈ લેજો, આ માહિતી તો મળશે. આની સાથે સાથે કઈ રીતના ઇયરબડ અને ઇયરફોનનો ઉપયોગ કરવો જોઈએ એની પણ માહિતી મળશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી .com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કંચરતા. સૌથી પહેલાં જ સમજી લે કે ઇયરબડ ઇયરફોન કઈ રીતના કામ કરે છે. ઇયરફોન અથવા ઇયરબડ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો આપણા કાન સુધી પહોંચે છે, જેના કારણે કાનનો પડદો વાઇબ્રેટ થવા લાગે છે. આ વાઇબ્રેશન કાનના કોકલિયા સુધી પહોંચે છે. કોકલિયા એક હોલો સર્પાકાર આકારનું હાડકું છે જે માનવ કાનની અંદરના ભાગમાં હોય છે. એ સાંભળવાની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે બધાને ખબર છે કે આપણે મોટા અવાજે ઘણી બધી મ્યુઝિક સાંભળતા હોય છે, પરંતુ એક વસ્તુ સમજી લેજો કે મોટા અવાજે સાંભળવાને કારણે ઘણી બધી તકલીફો થઈ શકે છે, જેમ કે ઓછું સાંભળવા લાગે, સંપૂર્ણ બહેરાશ આવી શકે, કાનમાં ઇન્ફેક્શન થઈ શકે, કાનમાં ઇન્ફેક્શનની આંખમાં અસર થઈ શકે, માથામાં દુખાવો થઈ શકે અને ઊંઘમાં પણ તકલીફ થઈ શકે છે. તો શું ઇયરફોન અને ઇયરબડનો ઉપયોગ ન જ કરવો જોઈએ? તો ના, એવું નથી. આ ટેકનોલોજી છે, આપણે ટેકનોલોજીને અનુરૂપ થવું જોઈએ. પરંતુ એક વસ્તુ પાકી છે કે અમુક એવા નિયમો છે કે જેનું પાલન કરીએ તો તમને ક્યારેય બહેરાશ તો નહીં જ આવે. આ નિયમો કયા છે એની વાત કરી લઈએ. ડેસિબલ, જે DB કહેવાય છે, એ અવાજને માપવાનું એક એકમ છે. 70 કે એથી ઓછા અવાજને આપણી સાંભળવાની ક્ષમતા માટે સલામત ગણવામાં આવે છે. આ બે લોકો વચ્ચેની સામાન્ય વાતચીતનો અવાજ છે. મોટાભાગના મ્યુઝિકલ ડિવાઇસ એટલે કે ઇયરફોન ઇયરબડ્સ 60% વોલ્યુમ સ્તર પર 75 થી 80 dB સાઉન્ડ લેવલ ધરાવે છે. જો તમે લાંબા સમય સુધી 85 dB કરતાં વધુ વોલ્યુમ ઉપર સાંભળો તો તમને સંપૂર્ણપણે બહેરાશ આવી શકે છે. જો નિષ્ણાંતોનું માનીએ તો તમારે જે ડીબી છે ને એ 60 કરતાં વધારે ન જ રાખવું જોઈએ. આની સાથે સાથે ઇયરબડ અને ઇયરફોન કરતાં તમારે હેડફોનનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જે હેડફોન છે ને એ બહારના અવાજને તો કવર કરે છે, એને જ કારણે તમારે વધુ વોલ્યુમ તમારે નથી રાખવું પડતું. એને જ કારણે પછી આગળના સમયમાં તમને બહેરાશ આવવાની શક્યતાઓ ઓછી થઈ જતી હોય છે. આ સાથે જાહેર પરિવહનમાં મુસાફરી દરમિયાન અવાજ અને ટ્રાફિકના અવાજને કારણે ડેસિબલનું સ્તર વધે છે, જેના કારણે તમારા કાનને બમણું નુકસાન થાય છે. આ કેટલાક વસ્તુ હતી કે જે તમારે જાણવી જરૂરી હતી. હવે આગળના સમયમાં ઇયરબડ અને ઇયરફોન વાપરતા હોય તો અમે તમને ના નથી પાડતા. તમારી ઈચ્છા છે, ટેકનોલોજી છે, એટલા માટે તમે થઈને તમારે વાપરો તો તમે વાપરી શકો છો, પરંતુ આ કેટલીક વસ્તુ છે કે જે તમારે જાણવી જરૂરી છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ગુજરાત .com ની અમારા ચેનલ એક વાર સબસ્ક્રાઈબ કરી નાખજો.